हरिओम विद्यार्थी मित्रों, आज आप धोरण आठ विषय सामाजिक विज्ञान पाठ छठो अंग्रेजी शासन की भारत पर असर बराबर ए पाठ की चर्चा करी होना छे। आज ना आ वीडियो नी अंदर पहला आपणे प्रस्तावना जोईशुं, बीजो पॉइंट छे अंग्रेजों ना शासन में भारत की आर्थिक स्थिति केवी हती, त्रीजो पॉइंट छे अंग्रेज शासन समय खेडूतो अने खेती कई रीते थाती थी, पछी छे सामाजिक जीवन पर लाग्यु ग्रहण ए पण जोईशुं, पछी छे भारत वेपार उद्योग विनाशनुं कारण शुं हतुं, भारत में गरीबाई वधी एनुं शुं कारण हतुं, भारत में सुधारो विलियम बेंटिंक मेकोलो, भारतीय रेलवे नो इतिहास, रेलवे अने टपाल नो विकास, आ वस्तु नी आपणे आ पाठ नी अंदर चर्चा करवाना छे। तो आपणे पहेलो पॉइंट जोईशुं भाई आ पाठ नो, प्रकरण छ अंग्रेज शासन की भारत पर असर। प्रश्न, इतिहास में घनी क्रांतिओ बताई है, आपने घनी क्रांतिओ विषय जानियो पण छे, पण प्रश्न थाय के लोको क्रांति करे छे शा माटे, ज्यारे लोकोनी जरूरियातो न संतोषाय, ज्यारे तेमने चलावनारी सत्ता तेमनी सामाजिक अने आर्थिक परिस्थिति पर ध्यान ज न आपे त्यारे लोको क्रांति तरफ वळे छे। बराबर, तो अहीं क्रांति शा माटे थाय छे ए वस्तु आपने स्पष्ट करेली छे। तो लोकोनी जरूरियात, हवे आपने खबर ज छे के जो आपणी प्राथमिक जरूरियात ना संतोषाय, या जो असंतोष उभो थाय, ए उपरांत आपणे जोईए के तेमनी चलावनारी जे सत्ता छे ए सत्ता पासेथी आपने आर्थिक परिस्थिति ध्यानमां लेवामां ज ना आवती होय, ए समये आपणे भई क्रांति के युद्ध जेवी परिस्थितिनो निर्माण थाय छे। बराबर, ए सिवाय आपणे क्रांति के युद्ध करता नथी, ज्यारे असंतोष उभो थाय आर्थिक परिस्थिति उपर ध्यान ना अपातुं होय, बराबर प्राथमिक स्तरे आपणे जोईए भई आपणी प्राथमिकता जे જોવાતી ના હોય, એ સમયે આપણે ભઈ એ સામે પક્ષે જે પણ વસ્તુ હોય એ વસ્તુનો આપણે વિરોધ કરીએ છીએ, એ જ વસ્તુ અહીંયા પણ આપેલી છે કે અમેરિકન સ્વાતંત્ર્ય યુદ્ધ થયું હતું, એ ઉપરાંત ફ્રેન્ચનું યુદ્ધ થયું હતું, તો એ યુદ્ધ થવા પાછળનું કારણ શું હતું? તો આપણે ખબર જ છે કે એ આવા યુદ્ધો અને આવી ક્રાંતિઓ થવા પાછળનું મેઇન કારણ કે મેં પ્રાથમિક જરૂરિયાતો સંતોષાતી નહોતી, કોની? તો ભાઈ લોકોની, બરાબર લોકોની, જ્યારે એમ કહેવાય કે પ્રાથમિક જરૂરિયાતો સંતોષાતી ના હોય, એ ઉપરાંત આપણે જોઈએ કોઈ કામ કરાવી લેવામાં આવતું હોય ને સામે એટલું મહેનતાણું ના આપવામાં આવતું હોય, તો એ સમયે આપણે જોઈએ તો આપણે જોવા મળે કે ભાઈ ક્રાંતિ અને વિરોધ ઉત્પન્ન થાય છે એ પરિસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ। આગળ જોઈશું આ પાઠની અંદર। હાલમાં જ લિબિયામાં થયેલ ક્રાંતિથી બધા જ વાકેફ છે, ટીવી પર ક્રાંતિના દ્રશ્યો પણ જોયા જ છે। લિબિયામાં સૌથી લાંબુ 41 વર્ષની શાસનકાળ ચલાવતા ત્યાંના સર્વહત્યાર એવા લીડર કર્નલ ગદ્દાફી વિરુદ્ધ ક્રાંતિ ચાલી અને અંત। હવે લિબિયા નામનું જે જગ્યા છે કે ભાઈ શહેર છે એવું આપણે કહીએ કે ભાઈ દેશ છે, એ જગ્યા દેશમાં 41 વર્ષથી શાસન ચલાવતા, બરાબર 41 વર્ષ એટલે બહુ મોટો ગાળો છે, બરાબર એનો કર્ણ ગદ્દાફી નામનો જે વ્યક્તિ છે એ 41 વર્ષથી આ શાસન ચલાવતો હતો, ને કેવું શાસન હતું? તો સર્વમુખ હત્યા સાથે, બરાબર એક જ લીડરશીપ જે ભાઈ આ ગદ્દાફી છે એ જેમ કે એમ લોકોએ જીવન જીવવું પડતું હતું, અને તમે જુઓ છો કે 41 વર્ષ સુધી લાંબો સમયગાળો છે, એ લાંબા સમયગાળામાં તમે વિચારો કે 41 વર્ષ સુધી લોકોએ કેવો ત્રાસ સહન કર્યો હશે, ને પછી જ એને સામે વિરોધ પ્રદર્શન થયું હોય, જ્યારે એમ કહેવાય કે લોકોની અસંતોષ ઉભો થાય ત્યારે જ કોઈ પણ ક્રાંતિની શરૂઆત થાય છે એવું આપણે સ્પષ્ટ કહી શકીએ છીએ। આગળ જોઈએ, તે લોકોની જીત થઈ। અંગ્રેજોના શાસન દરમિયાન જ્યારે લોકોમાં અસંતોષની લાગણી ઉભી થઈ ત્યારે ભારતમાં પણ ક્રાંતિની શરૂઆત થઈ। હવે આપણે જોઈએ છીએ કે જે સમયે અંગ્રેજો આપણા દેશ ઉપર
શાસન કરતા હતા એ સમયે ભારતના અલગ અલગ રાજા રજવાડાઓ હતા બરાબર આપણે ખબર જ છે કે એ સમયે રાજા આ શાહી હતી અને એ રાજા શાહીની અંદર ભાગલા પાડો અને રાજકારણની અંગ્રેજોએ જે નીતિ અપનાવી હતી એ નીતિ સામે આપણે જોઈએ તો લોકો માં જે રીતે એમ કહેવાય કે અંગ્રેજોએ આખા ભારત ઉપર શાસન કબજો લઈ લીધો હતો અને પછી આપણે જોઈએ કે 100 વર્ષ સુધી સતત આપણા ઉપર સત્તા જમાવી અને જ્યારે એમ કહેવાય કે એની લિમિટ પૂરી થાય છે અને વિરોધ પ્રદર્શન થાય છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આખા ભારતની અંદર એનો વિરોધ થયેલો આપણે જોવા મળે છે એની ક્રાંતિની શરૂઆત જોવા મળે છે ભાઈ લોકો ધીમે ધીમે જાગૃતતા આવતી અને લોકો જાગૃત થયા ભાઈ આપણા દેશમાં રહીએ છીએ ને આપણે જ બીજાની ગુલામી કરીએ છીએ એવા લોકોને જ્યારે ખબર પડવા માંડી એ સમયે ક્રાંતિની શરૂઆત થાય છે અને આખા ભારત દેશની અંદર એમ કહેવાય કે બધી જગ્યાએ ધીમે ધીમે એ ક્રાંતિ પ્રજ્વલિત થાય છે અને આપણે અંગ્રેજોને આપણા દેશમાંથી ભગાડી શક્યા છે ભાઈ એનું મેઇન કારણ શું હતું કે ધીમે ધીમે ક્રાંતિની અંદર વધારો થયો અસંતોષ બધે હતો બરાબર આપણે જોઈએ તો આપણી એ ઉપર અંગ્રેજોએ જે રીતે જુલમ કરેલો હતો એ વસ્તુથી આપણે અજાણ નથી બરાબર એને ભાગલા પાડો અને રાજકારણની જે નીતિ અપનાવી એ ઉપરાંત આપણે જોઈએ છીએ કે ભારતની પ્રજાનું કેટલી એ રીતે શોષણ કરેલું હતું એ વસ્તુ પણ આપણે સાથે સાથે ખ્યાલ છે તો એ વસ્તુ જોતા આપણે થાય કે અંગ્રેજોના શાસન દરમિયાન જ્યારે લોકો અસંતોષની લાગણી ઊભી થાય છે બરાબર અસંતોષ હોય ત્યાં ભાઈ ક્રાંતિની શરૂઆત થવાની છે કોઈ પણ હોય એની અંદર અસંતોષ થાય તો જ ભાઈ ક્રાંતિ થાય છે જો અસંતોષ ના થાય તો એ વસ્તુ થવાની નથી આગળ જોઈએ અંગ્રેજોના શાસનમાં ભારતની આર્થિક સ્થિતિ આપણા દેશમાં અંગ્રેજોના શાસનના સમયે ભારતમાં લોકોની પરિસ્થિતિ ખૂબ જ કંગાળ બની ગઈ હતી 18મી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિ તેના ઉદ્યોગ અને વેપાર વાણિજ્યનું સંગઠન અજોડ હતા 100 વર્ષના અંગ્રેજ કંપનીના શાસનમાં ભારત તદ્દન કંગાળ અને પાયમાલ દેશ બની ગયો એ સમયે ખૂબ જ વિકાસ થયેલો હતો ને 100 વર્ષ સુધી આપણા દેશનો જ્યારે અંગ્રેજો રાજ કર્યું એ પછીની પરિસ્થિતિ તમે જુઓ તો ભાઈ ભારતમાં દરેક ક્ષેત્રની અંદર દરેક રાજ્યની અંદર કે દરેક પ્રાંતની અંદર તમે જોવા જાવ તો ગરીબી ભૂખમરો એ વસ્તુ આપણા ભારત દેશના લોકોની પરિસ્થિતિ એવી થઈ ચૂકી હતી કોના કારણે તો ભાઈ અંગ્રેજોના કારણે આગળ જોઈશું જે ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને તેના કારખાનામાં તૈયાર થયેલા માલનું વિશાળ બજાર બન્યું પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ તેમની આસપાસ ચાલતા ગૃહ ઉદ્યોગોની યાદી તૈયાર કરશે અંગ્રેજી શાસન સમયે ખેડૂતો અને ખેતી હવે અહીંયા આપણે પ્રવૃત્તિ પણ આપેલી છે એ પ્રવૃત્તિ પણ આપણે કહી શકીએ છીએ કે તમારી આજુબાજુ બરાબર વિદ્યાર્થી મિત્રો તમે આજુબાજુમાં તમારી આજુબાજુ કોઈ એવો નાનો ઉદ્યોગ ધંધો ચાલતો હોય બરાબર એ ગૃહ ઉદ્યોગ હોય હવે ગૃહ ઉદ્યોગ તો આપણે જોઈએ છીએ કે આપણી આજુબાજુ હવે અત્યારે એવું થઈ ગયું છે કે આપણે અવારનવાર એ વસ્તુ જોવા મળે છે એ ગૃહ ઉદ્યોગની શરૂઆત કઈ રીતે કરી છે બરાબર એ ઉદ્યોગ ધંધાની યાદી બનાવી શકીએ છીએ ભાઈ એની અંદર કઈ કઈ વસ્તુનું ઉત્પાદન થાય છે કેટલા લોકો સાથે સંકળાયેલા છે કેટલી મૂડી રોકાયેલી છે એ બધી જ વસ્તુઓ તમે નોટ ડાઉન કરીને એ પ્રવૃત્તિ પણ સારી રીતે આપણે કરી શકીએ છીએ બરાબર ગમે એ ઉદ્યોગ ધંધાનો એક્ઝામ્પલ લઈ અને એ વસ્તુ પણ કરી શકશું આગળ આપણે જોઈએ કે જ્યારે એ જે સમયે અંગ્રેજો આપણા દેશની અંદર શાસન કરતા હતા એ સમયે ભાઈ આપણા વેપાર ધંધા ઉપર કેવી અસર થઈ હતી એ વસ્તુ આપણે જોઈશું અહીંયા બ્રિટિશરોને બંગાળ બિહાર અને ઓરિસ્સાના દિવાની હક્કો મળતા દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત થઈ હવે તમે જુઓ ભારત દેશનો અહીંયા નકશામાં તમને ત્રણ રાજ્યોના નામ આપેલા છે બિહાર બંગાળ અને ઓરિસ્સા આ બે ત્રણ રાજ્યોની અંદર દિવાની હક્કો એટલે કે દિવાની હક્કો
बराबर द्विमुखी शासन पद्धति એટલે કે ભાઈ બે વ્યક્તિઓ બરાબર બે વ્યક્તિની અંદર એક વ્યક્તિ અંગ્રેજ શાસક હોય અને એક આપણો ભારતનો કોઈ રાજા હોય એ રીતે દ્વિમુખી શાસન પદ્ધતિ એમ કે ભાઈ આપણા જે કે રાજાઓ શાસન કરતા હતા એ શાસનની અંદર અંગ્રેજો ધીમે ધીમે ઘૂસવા લાગ્યા અને પોતાના પ્રતિનિધિઓ સાથે એમ કે ભાઈ કે શાસન પદ્ધતિની અંદર આ ત્રણ રાજ્યની અંદર એ વસ્તુ થવા લાગી એને દિવાની હકો મળતા થયા અને દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત થઈ એવું પણ આપણે કહી શકીશું આગળ જોઈએ બંગાળમાં સૌપ્રથમ બેવડી સત્તાનો પ્રારંભ થયો જેમાં મૈસૂર ઉઘરાવવાની સત્તા અંગ્રેજો પાસે હતી જ્યારે પ્રજાકીય કામો કરવાની જવાબદારી નવાબ પાસે હતી અંગ્રેજો પાસે જવાબદારી વિનાની સત્તા હતી જ્યારે નવાબ પાસે સત્તા વિનાની જવાબદારી પ્રજા પાસે કઈ રીતે કામ કરાવવું બરાબર એની જવાબદારી ખાલી એમ કહેવાય કે નવાબ પાસે રહેતી હતી પ્રજા કામ કરે છે કે નહીં વ્યવસ્થિત કામ કરે છે કે નહીં સમયસર કામ કરે છે કે નહીં એ બધી જ જોવાની જવાબદારી કોની હતી તો નવાબની બરાબર એ ઉપરાંત તમે જોઈ શકો છો કે અંગ્રેજ અમલદારો જે હોય છે તો અંગ્રેજો પાસે જવાબદારી વિનાની સત્તા હતી એને કોઈ જવાબદારી એના માણસને આપવામાં આવી નહોતી તો એની પાસે શું કામ હતું મૈસૂર ઉઘરાવવાની સત્તા અંગ્રેજો પાસે હતી મૈસૂર ઉઘરાવવું એટલે કે જે પણ ઉત્પાદન થતું હતું એ ઉત્પાદન થતું હોય એમાં એ સમયે કરવેરો લેવામાં આવતો એને મૈસૂર કહેવામાં આવતું અત્યારે આપણે જોઈએ છીએ કે ઇન્કમ ટેક્સ ભરીએ છીએ બરાબર આપણી જે વાર્ષિક આવક છે એ ઉપરાંત આપણે જોઈએ છીએ પાણી છે ઘર છે બરાબર એ બધાનો આપણે ટેક્સ ચૂકવીએ છીએ એ જ રીતે પહેલાના સમયની અંદર વર્ષ દરમિયાન જે પણ તમારું ઉત્પાદન થયું હોય એનો મહેસૂલ ચૂકવવો પડતો હતો એ મહેસૂલ ભાઈ ઉઘરાવવું ભાઈ એ અંગ્રેજનું કામ હતું બરાબર અંગ્રેજી સત્તાનો જે માણસ હોય એ કામ કરે પણ જ્યારે એમ કહેવાય કે પ્રજાની એ પાસે કામ કરાવવું કઈ રીતે કામ કરાવવું એની જવાબદારી ખાલી એમ કહેવાય કે ભારતના નવાબોની રહેતી હતી તમે આપણે કામની મેચિંગ પણ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ બે સત્તાધીશો પાસે આગળ જોઈશું આથી તે દ્વિમુખી શાસન પદ્ધતિ તરીકે ઓળખાય હવે એ પદ્ધતિ દ્વિમુખી શાસન પદ્ધતિ શું કામ ઓળખાય તો અહીંયા એ વસ્તુ આપણે સ્પષ્ટ થાય છે કે એક નવાબ અને અંગ્રેજી શાસન બરાબર એ બે વચ્ચે કામ વેચાયેલું હતું એક નવાબ છે એ કામનું ધ્યાન રાખતા હતા ભાઈ કઈ રીતે કામ થાય છે અને બીજી બાજુ આપણે જોઈએ છીએ કે મહેસૂલ ઉઘરાવવાનું જે કામ છે પૈસા ઉઘરાવવાનું જે કામ હતું એ અંગ્રેજ અમલદારો કરતા હતા એના કારણે ભાઈ એ પદ્ધતિને આપણે દ્વિમુખી શાસન પદ્ધતિ તરીકે પણ આપણે ઓળખી આપણા ઇતિહાસની અંદર ઓળખાવેલી છે આ પદ્ધતિ આગળ જોઈશું દ્વિમુખી શાસન પદ્ધતિને પરિણામે કંપનીના નોકરોએ ખેડૂતો પાસેથી બળજબરીપૂર્વક મહેસૂલ ઉઘરાવ્યો તેનાથી ખેડૂતો પાયમાલ થયા ખેતીની પાયમાલીથી બંગાળના વેપાર વાણિજ્ય ઉપર માઠી અસર થઈ હવે વિચાર કરો કે એ છે બંગાળ બિહાર અને ઓરિસ્સા એ ત્રણ જે રાજ્યો છે એમાં બંગાળની અંદર તમે જુઓ તો ભાઈ સૌથી વધારે આપણે ખબર જ છે કે ભારત દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે તો આપણા ઇતિહાસની અંદર પણ એ સમયની અંદર પણ ભાઈ મુખ્ય વ્યવસાય આપણો શું હતો તો ભાઈ ખેતી તો એ સમયની અંદર જે ખેડૂતો ખેતી કરતા હતા એની પાસેથી વધારે વધારે એમ કહેવાય કે મહેસૂલ ઉઘરાવવામાં આવતું હતું અને એના કારણે વેપાર વાણિજ્ય ઉપર બહુ માઠી અસર પડે છે શું કામ કે ખેડૂત છે એ દેવાદાર બનતો ગયો દિવસે ને દિવસે એમ કહેવાય કે એના ઉપર દેણું ચડતું ગયું અને છેલ્લે જોઈએ તો આપણે ભૂખમરો અને ગરીબી જેવી પરિસ્થિતિ ખેડૂતોની થઈ ગઈ અને એની અસર આપણે એમ કહેવાય કે આપણા ધંધા રોજગાર ઉપર પણ જોવા મળી હતી આગળ જોઈએ ઈસવીસન 1770માં બંગાળમાં દારૂનો દુષ્કાળ પડ્યો હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે બંગાળ દુકાળ
તરીકે ઓળખીએ છીએ બરાબર જીવન જરૂરિયાતની આપણે જે વસ્તુઓ છે એ ના મળે તો એ સમયને આપણે દુષ્કાળ તરીકે ઓળખીએ છીએ બરાબર કે જે આપણી પ્રાથમિક જરૂરિયાત છે એ પ્રાથમિક જરૂરિયાત આપણે નથી મળતી એ સમયને આપણે દુષ્કાળ તરીકે ઓળખીએ છીએ તો અહીંયા એ જ વસ્તુ તમને ચિત્ર દ્વારા પણ સમજાવવામાં આવી છે કે ઈસવીસન 1770 ની અંદર બંગાળમાં દારૂનો દુકાળ પડ્યો હતો બરાબર ભૂખમરો ગરીબી તમે જુઓ તો એ સમયની અંદર લોકો મરી જતા હતા ભૂખના મારે એ વસ્તુ પણ તમને સાથે સાથે અહીંયા જોવા મળે છે બંગાળની અંદર આગળ જોઈએ આપણે ભૂખમરાના કારણે લાખો લોકો મરી ગયા કોર્નવાલિસ નામના ગવર્નરે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી મહેસૂલ પદ્ધતિ કોને અમલમાં મૂકી એવો પ્રશ્ન પૂછવામાં આવે તો કોર્નવાલિસ આપણે નામ યાદ રાખીશું કે કોર્નવાલિસના સમયમાં કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં આવી હતી એવું પણ પૂછવામાં આવે તો પણ આપણે યાદ રહેવું જોઈએ આગળ જોઈશું જમાબંધી પદ્ધતિ અનુસાર કંપનીને દર વર્ષ માટે જમીનની મહેસૂલ નક્કી કરી જમીનના કાયમી હક જમીનદારોને આપવામાં આવતા હતા હવે તમે વિચારો કાયમી જમાબંધીની અંદર જે ખેડૂતો છે એ ખેડૂતો પાસેથી એનો જે હક હિસ્સો છે એ એમ કહેવાય કે લઈને કાયમી જમાબંધીની અંદર એ વસ્તુ દાખલ કરી અને આપણે જોઈએ છીએ કે જે મહેસૂલ હતું એ રીતે ઉઘરાવવામાં આવતું હતું એવું આપણે કહી શકીએ છીએ કે વાર્ષિક જે પણ ઉત્પાદન થતું હતું એ વાર્ષિક ઉત્પાદન એમ કહેવાય કે આપણા માણસો પાસેથી લઈ લેવામાં આવતું હતું એવું કહી શકીએ છીએ આગળ જોઈએ જેથી અંગ્રેજોએ પોતાને પડખે ઉભા રહે તેવો જમીનદાર વર્ગ ઉભો કર્યો હવે તમે જુઓ કે પોતાના પડખે એટલે કે પોતાના માણસ તરીકે કામ કરે કોણ તો ભાઈ આપણો આપણા જે માણસો હતા એ જમીનદાર વર્ગ ઉભો કરે છે ને પોતાની બાજુમાં રાખે છે સેના માટે કોઈ પૈસા ઉઘરાવવા માટે બરાબર એ માણસો આપણા જ માણસોને એમ કહેવાય કે આટલા વિરુદ્ધ ઉભા કરી અને અંગ્રેજોએ એ નીતિ પણ અપનાવી હતી આપણા જે ગરીબ ખેડૂતો છે એ ખેડૂતો પાસેથી વધારે વધારે મહેસૂલ ઉઘરાવી અને ત્રાસ ગુજારતા હોય એવું આપણે અહીંયા જોવા મળે છે આગળ જોઈએ અને ખેડૂતોનું શોષણ થતું વિચાર જમીન મહેસૂલ એટલે શું ખેડૂતે પોતાની જમીનમાં મહેનત કરીને જે ઉત્પાદન કર્યું હોય તેમાંથી અમુક નક્કી કરેલો ભાગ નાણાં સ્વરૂપે શાસન કરતાને આપવો પડતો હવે અહીંયા તમને પ્રશ્ન પૂછેલો છે કે જમીન મહેસૂલ એટલે શું આ પ્રશ્ન આવે તો એની અંદર આપણે આટલી વસ્તુ લખીશું કે ખેડૂત પોતાની જમીનમાં મહેનત કરીને ઉત્પાદન કર્યું હોય તેમાંથી અમુક નક્કી કરેલો ભાગ નાણાં સ્વરૂપે શાસનકર્તાને આપવો પડે અત્યારે આપણે જેમ આપણે જોઈએ છીએ કે વાર્ષિક ઇન્કમ ટેક્સ તમારા મમ્મી એ અથવા પપ્પા ભરે છે બરાબર વાર્ષિક જે આપણા ઘરની આવક છે એ આવકનો અમુક ટકા હિસ્સો આપણે સરકારને આપવો પડે છે એ જ રીતે આ સમયની અંદર પણ ખેડૂતો પાસે જે એમ કહેવાય કે ઉત્પાદન થયું છે એનું અમુક ટકા નાણાં સ્વરૂપે ભાઈ જે પણ વ્યક્તિ શાસન કરે છે એ શાસનકર્તાને ભાઈ આપવો પડતો હતો આગળ જોઈએ એને આપણે જમીન મહેસૂલ તરીકે ઓળખી શકીએ છીએ આગળ જોઈશું જાણવા જોઈએ પહેલાના સમયમાં રાજાશાહી વખતે કુલ ઉત્પાદનનો ચોથો ભાગ પછીના સમયમાં છઠ્ઠો ભાગ મહેસૂલ તરીકે આપવો પડતો જે વર્તમાન સમયમાં નજીવી રકમ સ્વરૂપે લેવાય છે તેને વિઘોટી પણ કહેવાય છે બીજું એનું નામ શું છે તો વિઘોટી બરાબર અત્યારે આપણે જોઈએ કે નજીવી રૂપિયાની કિંમતમાં લેવાતો એ સમયે તો આપણે જોઈએ કે જે પણ ઉત્પાદન થયું હોય એનો અમુક ટકા હિસ્સો આપી જ દેવાનો બરાબર આપણા ખેતરની અંદર જેટલું ઉત્પાદન થયું હોય 5% કે 10% ભાઈ એ હિસ્સો આપણે જે શાસનકર્તા હોય એને અહીંયા ચિત્રમાં પણ તમને ભાઈ દર્શાવવામાં આવે છે ભાઈ એ શાસનકર્તાના હાથમાં આપણે રાખી દેવો પડતો હતો પ્રવૃત્તિ
अपने सरकारी वेरा कया कया भरी तेरी यादी विद्यार्थी बनाश नमस्ते।